વડોદરા બેઠક પર ભાજપ ઉમેદવારે ભૂદેવાને રીઝવવા માટે જે પ્રયાસ કર્યો, ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ અનોખી પ્રચાર પદ્ધતિ અપનાવી અને હેમાંગ જોશીએ સયાજીગંજના ધારાસભ્યના કાર્યાલય પર પહોંચી ભૂદેવોના આશીર્વાદ લીધા. 400 જેટલા ભૂદેવોએ મંત્રોચ્ચાર કરી હેમાંગ જોશીને આશીર્વાદ પણ આપ્યા અને તેમની જીત માટે પ્રાર્થના કરી. સાથે ભૂદેવોએ ભાજપ ઉમેદવાર પર પુષ્પવર્ષા પણ કરી, જેમાં બ્રાહ્મણો દ્વારા તેમને ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં સૌથી વધુ લીડે હેમાંગભાઈ જીતે અને બ્રાહ્મણનું એક ગૌરવ જે છે એ પ્રસ્થાપિત કરે તેની માટેનો આ કાર્યક્રમ છે. બ્રાહ્મણ કા દિન હૈ તો બ્રાહ્મણ કો નમન કરતે હુએ ઇસ શુભ કાર્ય કો આરંભ કરને જા રહે હૈ. હમ સભી બ્રાહ્મણ ઉનકી મંગલ શુભકામના કરેંગે ઓર વો વિજય હોકર કે લોટે ઓર વિજય તિલક કો પ્રાપ્ત કરે એસી હમારી પ્રભુ શ્રી કાશી વિશ્વનાથ કે ચરણો મેં પ્રાર્થ્યામાં હૈ. જે પ્રકારનું દિવ્ય વાતાવરણ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઊભું કરવામાં આવ્યું, આપને ખ્યાલ હશે કે એક સાથે ઘણા બધા મંત્રોચ્ચાર થતા હોય તો વાતાવરણમાં પણ એક દિવ્યતા પ્રસરી જતી હોય છે, તો એ જ દિવ્યતા મેં અનુભવી અને જે પ્રકારે મને આશીર્વાદ આપવામાં આવ્યા એ બાબતે હું આપણા ઋત્વિકભાઈ, રુદ્રાક્ષભાઈ અને સર્વે બ્રહ્મ દેવતાઓને નતમસ્તક વંદન કરી અને એમનો આભાર માનું છું. તો ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં ગોઈમા ગામમાં સભા યોજાઈ. સભામાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ભાજપ જંગી લીડથી જીતશે તેવો દાવો પણ કર્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુભાઈ ચૌધરીએ મતગણતરી વખતે સર્જાતી કોંગ્રેસની સ્થિતિ અંગે પણ નિવેદન આપ્યું હતું. વલસાડ પાર્ટીને ઉમરગામથી 2-3 લાખથી નીચે નીકળે જ નહીં, કારણ કે એક પેટીમાં 4 મત 5 મત 10 મત એવા નીકળે કોંગ્રેસના. પછી પેલા ઊંઘ ઉડી જાય, કાઉન્ટિંગમાંથી જ ઊંઘ ઉડી જાય કે હવે આપણી કેવી વાત એમ. વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે. લોકસભા ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર સમયનો આ વિડીયો છે, જેમાં યોગેશ પટેલ ઉમેદવાર હેમાંગ જોશીના હસ્તે ખેસ પહેરવાનો ઇન્કાર કરતા નજરે પડ્યા છે. આ વિડીયો વડોદરાથી જે સામે આવ્યો છે, એમએલએ યોગેશ પટેલ ઉમેદવાર હેમાંગ જોશીથી નારાજ છે તેવા પણ આ વિડીયોને જોઈને પ્રશ્ન ઉઠી રહ્યા છે, કારણ કે ખેસ પહેરવાનો તેમના હાથમાંથી ઇન્કાર કરી રહ્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કેરળના વાયનાડથી રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારીપત્ર. બહેન પ્રિયંકા પણ રાહુલની સાથે ઉપસ્થિત રહ્યા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા યોજી દિલ્હી. દિવસમાં સોના ચાંદીના ભાવમાં દધ વધારો. અમદાવાદમાં સોનું 71,800 રૂપિયા, જ્યારે ચાંદી 79,200 રૂપિયા પહોંચ્યું. પાટણમાં માતાજીના મંદિરે ધજા ચડાવવા જતા સંઘમાં મચી નાસભાગ. નીચેના ઘોંઘાટથી 25 લોકોને ભમરાઓએ માર્યા ડંખ, એકનું મોત. આપને આઉટ પડ્યો છે અને હવે આવતા દિવસોમાં ખેડૂતો કેરીની ખેતી કરતા 100 વાર વિચાર કરશે. આ તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે કેરીના પાક પર વાતાવરણની ખૂબ વિપરીત અસર થઈ. બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્પાદન ઓછું આવશે અને કેરીની ગુણવત્તા પર અસર જોવા મળશે. ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ. રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારોનો વિરોધ. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત. હિંમતનગર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો. ભાજપની ખેસ ટોપી પહેરી કમલમ સામે કર્યા દેખાવ. કાર્યકરોએ પોસ્ટકાર્ડ લખી ઉમેદવાર બદલવા કરી માંગ. આયાતી ઉમેદવારને બદલો અને ભાજપને જીતાડો ના કર્યા સૂત્રોચ્ચાર. સૌરાષ્ટ્ર કચ્છમાં રૂપાલા સામે ભારે રોષ છવાયો. સૌરાષ્ટ્રના ગામડાઓમાં રૂપાલા સામે લાગ્યા પોસ્ટર. ભાજપની પ્રવેશ બંધીના લાગ્યા પોસ્ટર. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ભાવનગર અને કચ્છમાં વિરોધ કરાયો. રાજકોટના ગ્રામ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં ન આવવાના પોસ્ટર લાગ્યા. વડાળી, ખાખડા, બેલા, હડમતિયા ગામના લોકોએ કર્યો પોસ્ટર વિરોધ. પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. લખતરના મોઢવાણી, ઓળખ, સદાત સહિતના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ. દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજ આખરા પાણીએ રૂપાલાના વિરોધમાં રેલી યોજીને કર્યો ઉગ્ર સૂત્રોચ્ચાર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારે આપ્યું આવેદનપત્ર. ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારને ઉચ્ચારી ચીમકી.
પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના ઘેરા પ્રત્યાઘાત ગીર સોમનાથમાં પડ્યા. ગીર સોમનાથના કોડીનારમાં રાજપૂત સમાજે આવેદનપત્ર આપી ટિકિટ પરત લેવાની માંગ કરી. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. રૂપાલા સામે વિરોધનો વંટોળ પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યો. ક્ષત્રિય કરણી સેનાએ રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું, સાથે ચૂંટણી પંચ કડક પગલાં લે તેવી માંગ કરી. રૂપાલાના નિવેદન સામે વિરોધી યથાવત. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપીને કર્યો દેખાવો. કહ્યું, રૂપાલાની માફી સ્વીકારી નહીં, ટિકિટ રદ કરો, ટિકિટ રદ નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ. શિનોર ક્ષત્રિય કરણી સેનાએ સાધલીમાં ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાન રહ્યા હાજર. ભાવનગરના ગરાસિયામાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું. ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ હાજર રહ્યા. રાજેન્દ્રસિંહે કહ્યું, મને દુઃખદ આશ્ચર્ય થયું કે રૂપાલાથી આવું કેમ નીકળ્યું. વધુમાં તેમણે કહ્યું, રૂપાલાએ જે ટિપ્પણી કરી તે આપણા હૃદય સોસરવી ઉતરી ગઈ છે. સંકલન સમિતિ સ્થિતિનું આકલન કરી જે નિર્ણય લે તે સૌને માન્ય રહેશે. રૂપાલા વિવાદમાં પાટીલના નિવેદન બાદ મળી ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક. વેલકમ બેક. સુરતમાં માતાની ગરિમાને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. અનૈતિક સંબંધમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની આશંકા છે. બાળકના અપહરણ બાદ પતિએ રાજસ્થાનના બાંસવાડાના ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. 25 દિવસ બાદ પાણીના ખાડામાંથી બાળકનો મૃત્યુ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં 3 વર્ષના બાળકનું અપહરણ કરી સુરતમાં જ હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના પાણીના ખાડામાં ભાગે છૂટ્યા હતા તેવી આરોપીઓએ કબૂલાત કરી હતી. પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી કડકાઈથી પૂછપરછ કરતા બંને તેમનો ગુનો કબૂલ્યો હતો. શેઠની હત્યા કરી ફરાર થયેલ આરોપી 28 વર્ષ બાદ પોલીસના હાથે ચડ્યો છે. વલસાડના આસ્તમા ગામમાં રહેતા અને બાંધકામના સેટિંગનું કામ કરતા વ્યક્તિની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ 1995માં મુંબઈમાં કામના બાકીના પૈસા ન આપતા શેઠની હત્યા કરી હતી અને ત્યારબાદ નાસ્તો ફરતો આરોપી લાંબા સમયથી અહીં રહેતો હતો. ગ્રામજનો વચ્ચે હળીમળી રહેતો વ્યક્તિ હત્યાના ગુનાનો આરોપી હોવાનું ધ્યાને આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 28 વર્ષ પહેલા થયેલી હત્યાનો આરોપી મળી આવતા પોલીસને હાલ જેલ હવાલે થયો છે. ગીર સોમનાથના કોડીનારમાં ગેરકાયદે ચાલતી ખનીજ ચોરી પર કલેક્ટરનો સપાટો. સિંધાચ અને ગોવિંદપુર ભુંડારિયાની સીમમાં દરોડો પાડી ખનીજ ચોરી ઝડપી પાડી. 6 ખાણો પર ખનીજ ચોરી ઝડપી પડાઈ છે. 18 કટર મશીન, 3 જેસીબી, 7 ટ્રેક્ટર મળી કુલ 1.24 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. જિલ્લા કલેક્ટરની અચાનક રેડથી ખનીજ માફિયાઓમાં હાલ ભયનો માહોલ છે. વડોદરાના હાઇડ્રોફ્લોરિક એસિડનું ટેન્ગર લીક થતા નાસ્વાક, જેમાં રસ્તા પર એસિડ પડતાની સાથે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. રાહદારીઓ દ્વારા ઘટના અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી. એસિડને ઠંડુ પાડતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો. રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી, જ્યારે આંખમાં બળતરાની ફરિયાદો પણ ઉઠી. નંદેસરી ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી. વડોદરાના ખાસવાડી શમશાન પાસે આવેલા ઝાડી ઝાંખરામાં આગ લાગી. આગ લાગતાની સાથે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો. ખાસવાડી શમશાન પાસે ઝાડી ઝાંખરામાં આગ લાગવાનું કારણ આ લકબંધ છે. આગના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અમદાવાદની વાત. અમદાવાદના ઘોડાસર વિસ્તારનો યુવક અને યુવતીનો જોખમી મુસાફરીનો એક વિડીયો ફરી એકવાર સામે આવ્યો છે. ટુ વ્હીલર ઉપર શોભે નહીં તેવી હરકતો કરી અને બેસી વાહન ચલાવતો હોવાનો યુવક અને યુવતીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલુ વાહન યુવાનોની અયાશી સામે આવી છે. હાલ વાયરલ વિડીયોને લઈને પોલીસે વાહનની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. વાયરલ વિડીયો શહેરના ઘોડાસર પાસે આવેલ આવકાર હોલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
નવસારીમાં યુવકનો જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો. જોખમી રીતે સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. હિતેશ રહાની નામના યુવકે જોખમી રીતે બાઇક ચલાવી વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે હવે એક્શનમાં આવી અને નંબર પ્લેટ ઉપરથી પોલીસે યુવકને શોધી અને અટકાયત કરી છે. ટ્રાફિક પોલીસે બાઇક કબજામાં લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે. કાફે પર પોલીસની રેડ જેમાં બે યુવતીએ મોતની છલાંગ લગાવી. બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોટનો બનાવ. બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી બંને પાલનપુર સિવિલમાં દાખલ છે. એકની હાલત અત્યારે ગંભીર છે. જ્યારે કાફેમાં પોલીસે રેડ કરી તો ડરથી બે યુવતીઓએ ભાગી અને છલાંગ લગાવી હોવાની આશંકા છે. ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે. કાફે પર પોલીસે રેડ કરી હતી અને જેથી બે યુવતીઓએ ડરી અને છલાંગ લગાવી હતી. પાલનપુરના નવા બસપુટનો આ બનાવ સામે આવ્યો છે. બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી. હાલ તો બંને યુવતી સારવાર હેઠળ છે.